समाचारों आगळ વધી રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી આપવા માટે સરકારનું 4000 કરોડનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી મનરેગા હેઠળ રોજગારીનું સર્જન કરવામાં આવશે. વિવિધ યોજનાનું એકત્રીકરણ કરી 4000 કરોડ રૂપિયા રોજગારી પાછળ ખર્ચવામાં આવશે. ગ્રામ્ય વિકાસ પ્રધાન આરસી ફળદુને જવાબદારી આ અંગે સોંપાઈ છે. આરસી ફળદુ ગુજરાતના વિવિધ જિલ્લાઓનો પ્રવાસ પણ કરશે. આરસી ફળદુ પ્રવાસ બાદ સીએમ રૂપાણીને રિપોર્ટ સોંપશે. રિપોર્ટના આધારે અભ્યાસ બાદ યોજનાની જાહેરાત કરવામાં આવશે. તો સરકારની વિવિધ યોજનાનું એકત્રીકરણ કરવામાં આવ્યું છે. રોજગારી વધારવા ઉપર ખાસ કરીને સરકાર ફોકસ કરી રહી છે. આપણે જણાવી દઈએ કે આ અંગે આરસી ફળદુને જવાબદારી સોંપવામાં આવી છે. ગામડામાં રોજગારી સર્જન માટે 4000 કરોડનું જે આયોજન છે એ રાજ્ય સરકારે કર્યું છે, જે અંગે રિપોર્ટ સોંપવામાં આવશે. આરસી ફળદુ કે જેઓ પ્રધાન છે તેઓ અલગ અલગ જગ્યાઓ પર પ્રવાસ પણ કરશે અને સ્થિતિનો રિપોર્ટ તૈયાર કરશે. કેટલી રોજગારીની આવશ્યકતા છે અને કઈ રીતે રોજગારીનું સર્જન કરી શકાય તેને લઈને રિપોર્ટ સીએમ રૂપાણીને આપવામાં આવશે, જે બાદ જે યોજના છે તેને આગળ વધારવામાં આવશે. ખાસ આપણે જણાવી દઈએ કે સરકારની વિવિધ યોજના જે છે તેનું એકત્રીકરણ કરવામાં આવશે અને સૌથી વધુ જે ફોકસ છે આ યોજનાનું એકમાત્ર એ છે કે લોકો સુધી રોજગારી આપી અને ખાસ કરીને ગામડામાં રોજગારીનું સર્જન કરવામાં આવે. મનરેગા હોય કે પછી અન્ય જે ગ્રામીણ વિકાસ યોજનાઓ છે રોજગાર માટેની, તેનું પણ એકત્રીકરણ કરવામાં આવશે, જેની પાછળ સરકાર 4000 કરોડનું આયોજન કરી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી મનરેગા હેઠળ રોજગારીનું સર્જન કરવામાં આવશે. અલગ અલગ યોજનાઓનું એકત્રીકરણ થશે, જેની પાછળ 4000 કરોડ રૂપિયા રોજગારી પાછળ ખર્ચવાનું આયોજન રાજ્ય સરકારે હાલ કર્યું છે. મહત્વની વાત છે કે આગામી 2022ની વિધાનસભા ચૂંટણી પણ આવી રહી છે. એ પહેલાં સરકાર હવે તમામ જે મુદ્દાઓ છે તેના ઉપર ફોકસ કરી રહી છે. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી 9 ના સંવાદદાતા નિર્મલ દવે. નિર્મલ, ગ્રામીણ ક્ષેત્રોમાં ખાસ તો રોજગારી પર ફોકસ કરવામાં આવી રહ્યું છે રાજ્ય સરકાર તરફથી, કઈ રીતનું આયોજન રાજ્ય સરકારનું? નિર્મલ, જો જે રીતે જુઓ તો કોરોના કાળ દરમિયાન રોજગારીને સૌથી વધારે અસર પહોંચી છે. સામાન્ય ઉદ્યોગો હોય કે પછી મધ્યમ ઉદ્યોગો હોય કે પછી છૂટક જે ધંધો કરતા હોય તેવા વેપારીઓની વાત કરીએ, અત્યારની વાત કરવામાં આવે, તમામ ઉદ્યોગોને નુકસાન પહોંચ્યું છે અને તેના જ કારણે રોજગારીને પણ મોટા પ્રમાણમાં અસર ઉભી થઈ છે. જો કે રોજગારીની અસર જે છે તેને અનુલક્ષીને ટીવી 9 પર અત્યારે સૌથી મહત્વના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા છે. ગ્રામીણ વિસ્તારમાં ખાસ કરીને રોજગારી આપવા માટે સરકારનું 4000 કરોડનું આયોજન છે. કોરોના કાળમાં જે રીતે રોજગારીના પ્રશ્નો ઉભા થયા ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 4000 કરોડના વિકાસલક્ષી કામો શરૂ કરવા માટેનું આયોજન છે. આ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મનરેગા હેઠળ રોજગારી આપવાનું આયોજન છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ રોજગારી આપવામાં આવશે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રોજગારી આપવામાં આવશે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હોય કે પછી શ્યામા પ્રસાદ મુખર્જી રૂબન યોજના થકી રોજગારી આપવાનું આયોજન હોય. તમામ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો લગભગ 4000 કરોડ ની યોજનાનું આયોજન એક રીતે સરકાર તરફથી કરવામાં આવી રહ્યું છે. તમામ જે સરકારી યોજના છે તેનું એકત્રીકરણ કરીને ગ્રામીણ જે ક્ષેત્રો છે ત્યાં રોજગારી સર્જન ઉપર સરકાર ફોકસ કરી રહી છે.